હેલો દોસ્તો નમસ્તે વેલકમ ટુ આપણે એટલે શું નૈસર્ગિક સ્ત્રોતોનું મહત્વ અને ફાઈવ આર પદ્ધતિના રક્ષણ માટેની ફાઈવ આર પદ્ધતિ આની ચર્ચા કરી ગયા હતા આજે આપણે શીખવાના છે એમાંથી એક પહેલો નૈસર્ગિક સ્ત્રોત જંગલો અને વન્યજીવો અહીંથી આપણે એક પછી એક નૈસર્ગિક છે ભણવાના લેવાના છે નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય જે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય આપણા જીવન માટે બહુ ઉપયોગી હોય આવા બધા પદાર્થો નૈસર્ગિક સ્ત્રોત કહેવાય કોણ આવે હવા નૈસર્ગિક સ્ત્રોત કહેવાય જંગલો નૈસર્ગિક સ્ત્રોત કહેવાય આપણી આસપાસની જે બધી પ્રાણી સૃષ્ટિ છે એ બધી નૈસર્ગિક સ્ત્રોત કહેવાય પાણી છે નૈસર્ગિક સ્ત્રોત કહેવાય જમીન નૈસર્ગિક સ્ત્રોત કહેવાય આપણને કુદરતે પૂરી પાડી છે અને આપણા જીવન માટે ઉપયોગી છે આપણો બધો ખોરાક છે એ તમને કોણ પૂરું પાડશે વનસ્પતિ પૂરી પાડશે માટે પાણીનો જથ્થો જોશે પાણી કુદરત દ્વારા પૂરું થાય છે તો આ થયા નૈસર્ગિક અસ્ત્રો હવે નૈસર્ગિક બે પ્રકારની વસ્તુઓ આમ તો આપણી પાસે ઉપલબ્ધ હોય છે એ કેટલુંક આપણે સર્જન કર્યું છે દાખલા તરીકે વાહનો છે મકાન બનાવ્યા છે આપણે કદાચ વાહન ના હોય તો ચાલશે પણ હવા વગર ચાલશે નહીં કદાચ મકાન આપણી પાસે જો ઉપલબ્ધ નહીં હોય તો ચાલશે પણ ખોરાક તમારી પાસે પેલા હોવો જરૂરી છે તો આજના જીવનની અંદર આપણે શું કરીએ છીએ બે વિકાસ માટે વાહનો ઉદ્યોગો કારખાનાઓ મકાન એના વિકાસ માટે આ તરફ જે આપણી પાસે કુદરતી સ્ત્રોત છે જે તમને ખોરાક પૂરો પાડે પાણી પૂરું પાડે હવા પૂરું પાડે એનો તમે નાશ કરી રહ્યા છે જે આંધળી દોટ છે વિકાસની એની અંદર નૈસર્ગિક સ્ત્રોતો મોટા પ્રમાણમાં નાશ થઈ રહ્યા છે આજે એમાંથી શરૂ કરીએ આપણે જંગલો અને વન્યજીવો નૈસર્ગિક સ્ત્રોત એક પછી આજે આપણે જંગલોને વન્યજીવો ભણે શું આવતા વિડીયોની અંદર પાણી નૈસર્ગિક સ્ત્રોત તરીકે એવી રીતે એક પછી ચાલશે જંગલો શા માટે નૈસર્ગિક સ્ત્રોત કહેવાય જંગલોનું મહત્વ શું છે તો ભાઈ જંગલો તમને ઘણી બધી રીતે અગત્યના ઉપયોગી થાય છે તો સૌથી પહેલું આવશે નૈસર્ગિક સ્ત્રોત તરીકે જંગલોનું મહત્વ શું અથવા વન્યજીવોનું મહત્વ શું બીજી વસ્તુ આવશે કે આ નૈસર્ગિક સ્ત્રોતો ઉપર અત્યારે શું અસર થઈ રહી છે માનવ પ્રવૃત્તિઓ દ્વારા આ નૈસર્ગિક સ્ત્રોતોની સ્થિતિ શું છે અને ત્રીજી વાત આપણે કરવી છે કે જાળવણી માટે આપણે શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલી વાત આપણે જંગલોની કરીએ પછી વન્યજીવને લઈએ તો જંગલો છે જંગલ શબ્દ બધાને ખબર છે તમારી આસપાસમાં પણ કંઈ હશે એના માટે એવું જરૂરી નથી કે દાખલા તરીકે કોઈ મોટું ગીરનું જંગલ છે કે ડાંગનું આવેલું જંગલ છે એવું નથી તમારી આસપાસ પણ થોડે દૂર જાઓ ઘણા બધા વનસ્પતિઓનો મીઠો વિસ્તાર પડ્યો હોય પડતર જેમાં કેટલાય પશુ પક્ષીઓ પ્રાણી રહેતા હોય એ પણ જંગલનો નાનો વિસ્તાર જ ગણી શકાય બરાબર એવું જરૂરી મોટો ગીરનું જંગલ કે એવા કોઈ જંગલ એટલે જ જંગલ થાય એ તો છે જ તો જંગલોનું મહત્વ શું એમ આપણા માટે શું મહત્વના છે જંગલો સીધી રીતે તો આપણે કંઈ કામમાં લેતા નથી એને પણ જંગલો બહુ અગત્યના છે શું પૂરું પાડે છે આપણને લાકડું પૂરું પાડે બળતણ માટેનો મોટો લાકડાનો જથ્થો જંગલ આપે છે આ જ રીતે ઉદ્યોગો માટેનું ઘણા બધા ઉદ્યોગો છે એમાં લાકડાની જરૂરિયાત ઊભી થતી હોય રમતગમતના સાધનો છે બેટ છે હોકી સ્ટીક છે ઘણી બધી વસ્તુઓ હોય આપણા ઘરની અંદર બારી બારણા બધી વસ્તુ બનાવીએ ફર્નિચર બનાવીએ તો કોણ પૂરું પાડશે જંગલો છે આવી તમારી વિવિધ વસ્તુઓ પૂરી પાડે છે બીજું ઔષધો છે જુદી જુદા ફળ છે પશુ પક્ષીઓ માટેનો ઘાસચારો છે જડીબુટ્ટીઓ છે આવી વિવિધ વસ્તુઓ છે જંગલો દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે ત્રીજી વાત આપણે કરીએ અને સૌથી મહત્વનું છે કે ભાઈ પક્ષીઓ છે કીટકો છે જુદા જુદા પ્રાણીઓનો વસવાટ પૂરો પાડે છે આહથી અગત્યનો પાઠ છે જંગલો માટે જો જંગલો જ ન હોય તો આ બધા પશુ પક્ષીઓ જાત જાતના બધા શાકાહારી માંસાહારી પ્રાણીઓ વિવિધ પ્રકારના આ બધા પ્રાણીઓનો વસવાટ જ જંગલ છે જો જંગલ જ ન હોય તો આ પ્રાણીઓ માટે જીવવું શક્ય નથી આપણે વાત કરી કે જંગલો છે 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 હવાને માટેનું કામ કરે શુદ્ધ રાખે તમે સારી રીતે જાણો છો કે ભાઈ વૃક્ષો છે ઓક્સિજનને મુક્ત કરે છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે તો હવાને શુદ્ધ રાખવાનું કામ ઓક્સિજન યુક્ત રાખવાનું કામ કરે છે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો આની સાથે સાથે જંગલો છે એ જમીનનું ધોવાણ રોકે છે જમીનનું ધોવાણ થવાથી ફળદ્રુપ જમીન છે ઓછી થાય જંગલો શું કરે વૃક્ષો વધુ પ્રમાણમાં છે તેના મૂળ છે એ જમીનને પકડી રાખશે પાણીની સાથે જમીન છેનું ધોવાણ થતું રોકે છે જંગલો અને જૈવ વિવિધતા જાળવે છે જૈવ વિવિધતા એટલે અલગ અલગ જાતિઓની સજીવોનું પ્રમાણ બરાબર વાઘની જાતિ સિંહની જાતિ હરણની જાતિ સસલાની જાતિ આમ અલગ અલગ જાતિઓ કોઈ પણ એક જંગલ આપણે જો લઈએ તો એમાં હજારો જાતિઓના પ્રાણીઓ વસવાટ કરતા હોય અને આપણે જૈવ વિવિધતા કહીએ વનસ્પતિ કેટલાય પ્રકારની હશે સેંકડો પ્રકારની વનસ્પતિ હોય અલગ અલગ ઘાસ હોય અલગ અલગ વૃક્ષો હોય અલગ અલગ તૃણાહારી પ્રાણી હોય અલગ અલગ માંસાહારી પ્રાણી હોય અને જેમ જૈવ વિવિધતા વધુ અલગ અલગ જાતિના સજીવોની સંખ્યા જેમ વધુ એમ કુદરતી ચક્ર બહુ સારી રીતે ચાલે છે જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ તો આ જંગલોનું મહત્વ થયું બીજું આપણે વાત કરવી છે એ છે વન્યજીવો વન્યજીવો એટલે તમારા મગજમાં એવો કઈ ખ્યાલ હોય કે ભાઈ જંગલમાં વસતા પ્રાણીઓ એટલે વન્યજીવો તો એવું નથી વન્યજીવ કોને કહેવાય વન્યજીવ એટલે જેને પાળવામાં ન આવતા હોય એવા બધા પ્રાણીઓ અને જેની ખેતીવાડી ન થતી હોય એવી બધી વનસ્પતિઓ એ બધા વન્યજીવ કહેવામાં આવે છે જંગલો તો છે જ પણ તમારી આસપાસ પણ ઘણા બધા વન્યજીવ વસવાટ કરતા હોય હરણ હોય સસલું હોય પાળવામાં ન આવતા એવા બધા પ્રાણીઓ વન્યજીવ કહેવાય સાપ છે ઘણા બધા પ્રાણીઓ હોય પક્ષીઓ છે ઘણા બધા વન્યજીવ કહેવાય વનસ્પતિઓ પણ વન્યજીવ કહેવાય તો જેને પાળવામાં ન આવતા હોય એવા બધા પ્રાણીઓ અને જેની ખેતીવાડી ન થતી હોય એવી બધી વનસ્પતિઓને વન્યજીવમાં ગણવામાં આવે હવે તમને એમ થાય કે ભાઈ વન્યજીવ તો સિંહ છે સાપ છે વાઘ છે દીપડો છે એ શું મહત્વના આપણા માટે તમારા મગજમાં કોમન પ્રશ્ન હોય કે ભાઈ આ બધા વન્યજીવ છે વનસ્પતિ તો ઠીક છે કે ભાઈ આપણા માટે ફળ ઔષધો પૂરા પાડે હવાને શુદ્ધ રાખે પણ સિંહ શું ઉપયોગી છે વાઘ શું ઉપયોગી છે વાઘ એટલો જ ઉપયોગી છે જેટલો આપણા માટે ગાય ઉપયોગી છે સિંહ આપણા માટે એટલો જ ઉપયોગી છે આપણા માટે ગાય કે ભેંસ ઉપયોગી છે તમને દૂધ ખોરાક પૂરો પાડે એટલું જ મહત્વ સિંહનું પણ છે સાપ તમારી આસપાસમાં ક્યાંક જોવા મળે આપણે ઘણા બધા મોટા પ્રમાણમાં સાપને પેલા મારી નાખવા માંડતા ભયના કારણે પણ સાપ બહુ મહત્વનું પ્રાણી છે તો સાપ પણ એટલું જ મહત્વ ધરાવે છે હવે તમને થશે કે ભાઈ કઈ રીતે સમજીએ આપણે એને એક પછી તો આનું મહત્વ શું છે વન્ય જીવોનું તો ભાઈ આહાર જાળની જાળવણી માટે આહાર જાળ તમે આગળ ભણી ગયા છો કે ભાઈ એક પ્રાણી છે ને બીજું પ્રાણી ખાય બીજાને ત્રીજું પ્રાણી ખાય દાખલા તરીકે ઘાસ છે અથવા તો કોઈ વનસ્પતિ છે વનસ્પતિને તીડ ખાય અથવા કીટક ખાય કોઈ ચાલે કીટકો છે એને દેડકો ખાતો હોય ડેડકાને સાપ ખાતો હોય સાપને મોર અથવા બાજ ખોરાક તરીકે ઉપયોગ કરતો અને આપણે આહાર કડી કહીએ છે આહાર જાળ કહીએ છે એટલે બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે જો ડેડકાનું પ્રમાણ ઓછું હોય તો સાપને ખોરાક ન મળે મોરને ખોરાક ન મળે તો એની સંખ્યા પણ ઘટે તો કોઈ પણ આપણી આસપાસના રહેઠાણમાં કે જંગલના રહેઠાણની અંદર સજીવો જેમ વધારે હોય અલગ અલગ જાતિના એમી ચક્ર સજીવોનું ચક્ર સારી રીતે ચાલે અને જરૂરી છે આહાર જાળની જાળવણી માટે જેમાં બધા વન્યજીવો હશે તો આહાર જાળ જળવાશે આપણે નિવસન તંત્ર મોટા સ્વરૂપ એને કહીએ છીએ આખુંજા તંત્ર સજીવોનું ચક્ર હાલે એ નિવસન તંત્ર સમતોલ રીતે ચલાવવા માટે વન્યજીવો વધુ પ્રમાણમાં હશે એમની વધારે સમતોલ રીતે ચાલે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે ભાઈ સિંહ છે એ શું મહત્વ ધરાવે અથવા સાપ શું મહત્વ ધરાવે છે સાપ નું મહત્વ શું સાપ તો ભઈ એમાં રહેતા કેટલાક પ્રાણીઓ દાખલા તરીકે ઉંદર જેવા પ્રાણીઓને ખોરાક તરીકે સાપ ઉપયોગ કરવી જોઈએ ખેતરોમાંથી એનાથી શું બને કે જે ઉંદર જેવા પ્રાણીઓની સંખ્યા ખેતરોમાં વાડીઓમાં ઘટે આપણા ખેતીવાડીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે છે અનાજ ખાઈ જાય જમીનની અંદર મોટા ઉપર પાક હોય ત્યારે પણ નુકસાન કરે છે હવે આ જે ઉંદર છે જે તમારા ખેતરની અંદર નુકસાન પહોંચાડે છે એને તમારે અટકાવવા પડે કોને અટકાવવા પડે ઉંદરને આ અટકાવવાનું કામ સાફ કરી દેશે કુદરતી રીતે એને ખાઈ જશે પ્રમાણ ઘટાડી દેશે તો સાપ હકીકતમાં તમારા ખેતરની અંદર જે પાક ઉગ્યો છે એનું રક્ષણ કરવાનું કામ કરી રહ્યો છે જો એનું પ્રમાણ ઘટે તો ઉંદર જેવા પ્રાણીઓનું પ્રમાણ ઘટે વધી જાય કારણ કે એને કોઈ ખાનાર ના હોય હવે એ પ્રાણી વધે તો શું થાય પાકને નુકસાન પહોંચાડે આપણા માટેનો ખોરાક છે ઓછો બને તો સાપ આ રીતે અગત્યનું આવું જ મહત્વ સિંહનું છે જંગલોમાં સિંહ છે શું કરે છે હરણ છે સસલા છે એવા ઘણા બધા નીલ છે આવા બધા પ્રાણીઓને ખોરાક તરીકે ખાઈ જાય અને એને નિયંત્રણમાં રાખે એની સંખ્યાને આનો જે આગળનો ભાગ છે એને નિયંત્રિત કરે પ્રમાણને ઘટાડે એનાથી શું થાય કે ભાઈ હરણની સંખ્યા કે સસલાની સંખ્યા જંગલોની અંદર જો વધતી જાય તો જંગલોમાં એને ખોરાક ન મળે એટલે આવા પ્રાણીઓ જંગલોની બહાર નીકળે ખેતીવાડીનો જે પાક હોય આજુબાજુમાં એને ખાઈ જાય જંગલની આસપાસ ઘણા બધા ગામડાઓ હોય એની અંદર આ પ્રશ્નો હોય ખેડૂતો કે ભાઈ એના ખેતરોની અંદર આવા પ્રાણીઓ આવતા હોય એને ખાઈ જતા હોય કેમ તો ભાઈ જંગલમાં એનું પ્રમાણ વધ્યું ત્યાં ખોરાક મળતો નથી એટલે બહાર નીકળશે હવે આ જે વધતા પ્રમાણ છે ને કંટ્રોલ કોણ કરે સિંહ કરે વાઘ કરે દીપડા કરે એની સંખ્યાને ઓછી કરી નાખે તો સિંહ પણ એટલો જ મહત્વનો છે સિંહ તમારા ખેતરમાં ઉભેલા પાકનું રક્ષણ કરી રહ્યો છે આ તો આ બધા વન્યજીવો છે એનું મહત્વ છે આપણે આસપાસ જોવા મળતા તમને કોઈ પણ પ્રાણી દેખાય એ સાપ દેખાય કે અન્ય કોઈ પણ દેખાય એ બધા ખૂબ જ અગત્યના છે અને એનું રક્ષણ કરવું જોઈએ એ ટકવા જોઈએ પૃથ્વી પર જેટલું એનું પ્રમાણ ઓછું થશે ને એટલું જ બધા માટે બધા સજીવો માટે આપણા માટે માનવ માટે પણ નુકસાનકારક થવા હવે વાત કરીએ કે અત્યારે શું સ્થિતિ છે જંગલોની અને વન્યજીવોની આ મહત્વ તો ભણ્યા કે ભાઈ જંગલો શું મહત્વના વન્યજીવો ભાઈ કુદરતી રીતે સારી રીતે જો સમતોલ ચાલવું હોય તો ટોટલ જમીનનો જે વિસ્તાર હોય એના તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલ હોવા જોઈએ એને બદલે આપણા ગુજરાતની અંદર દસ ટકા કરતા પણ ઓછા વિસ્તારમાં જંગલ છે તેત્રીસ ટકા વિસ્તાર એટલે ત્રીજો ભાગ થયો ત્રીજા ભાગની જમીનમાં જંગલ ઉભા હોવા જોઈએ તો યોગ્ય રીતે બધું ચક્ર પ્રાણીઓનું આબોહવાનું વરસાદનું બધું ચાલે પણ એને બદલે દસ ટકા કરતા પણ ઓછા વિસ્તારમાં આજે જંગલો છે ગુજરાતમાં આ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કારણ શું છે કારણો ઘણા બધા છે વૃક્ષો કાપી નાખા વૃક્ષો કાપવાથી વન્યજીવો માટેના રહેઠાણ છીનવાઈ ગયા જંગલો જેમ જેમ આછા થતા જાય એમ જે પશુ પક્ષીઓ છે એમાં રહેનારા પ્રાણીઓ છે એને ખોરાક મળતો બંધ થાય તો એવા પ્રાણીઓની સંખ્યા પણ ઘટે તો આવા ઘણા કારણો પ્રદૂષણના કારણો હોય જંગલ કાપવાના કારણો હોય પ્રાણીઓના શિકાર થવાના કારણો હોય તમે તમારી આસપાસમાં નજર કરો એવા ઘણા બધા પ્રાણીઓ છે વન્યજીવો છે આજે બહુ ઓછા પ્રમાણમાં વહેતા હશે દાખલા તરીકે મોર ગીધ જેવા પક્ષી સિંહ જેવા પ્રાણીઓ કેટલાક બરફીલા વિસ્તારની અંદર દીપડા છે બરફીલા દીપડા ઘણા બધા પ્રાણીઓની યાદી છે જ્યાં છે છે સાપની કેટલીક જાતિઓ એ આજે બહુ ઓછી થઈ થોડા સમય પછી ગાયબ કદાચ જો એને આવે તો અને જો એ ગાયબ થાય તો શું પરિસ્થિતિ થાય એ તમે સમજી શકો છો એ દાખલા તરીકે સિંહ જ ચાલો પૂરા થઈ જશે સાફ થઈ જશે તો હરણનું પ્રમાણ સસલાનું પ્રમાણ જંગલમાં પુષ્કળ વધશે વધશે તે આસપાસના ખેતરોમાં આવશે અને પાક ખાઈ જશે નિયંત્રણ કરે છે તો એનું મહત્વ થયું અને અત્યારે આપણે વાત કરી પ્રમાણે બહુ મોટા પ્રમાણમાં જંગલો ઓછા થઈ રહ્યા છે પામી રહ્યા છે શું ઉપાયો કરવા જોઈએ વન સંરક્ષણના ઉપાયો અથવા જંગલોના સંરક્ષણના ઉપાયો કયો વન્યજીવોના રક્ષણના ઉપાયો કયો આને પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને વિગતવાર લખી નાખજો વિડીયોને વ્યવસ્થિત જોઈને શું કરી શકાય તો ભાઈ જંગલોને કપાતા અટકાવવા જોઈએ આપણે દરેક લોકોએ જાગૃત થવું જોઈએ અને જ્યાં જ્યાં વૃક્ષો કપાતા હોય એને રોકવા જોઈએ બીજી વસ્તુ જંગલોમાં ઘણી વખતે મોટા પ્રમાણમાં આગ લાગતી હોય છે આગ ન લાગે એવા પ્રયત્નો કરવા જોઈએ ખાસ કરીને આ સરકાર તરફથી હોય છે આવા આગના કારણે કેટલાય મોટા પ્રમાણમાં જાતિઓ નાશ પામતી હોય ગયા વર્ષે તમને ખ્યાલ હશે એકાદ બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોની અંદર જે આગ લાગી કેટલાય દિવસોના દિવસો સુધી આગ હાઈલી અને કેટલાય પ્રાણીઓ કેટલી વન્યજીવો કેટલી વનસ્પતિઓ નાશ પામી ગઈ એની અંદર મોટા પ્રમાણમાં એનાથી નુકસાન થયું કે આપણી આસપાસ પણ બનતું રહેતું હોય વધુને વધુ વૃક્ષો વાવવા આપણી આસપાસના કોઈ ભાગની અંદર પણ વૃક્ષો વાવો આપણ મહત્વનું છે સામાજિક વનીકરણ કરવું ગામની બહાર કોઈ શહેરની બહાર પડતર જમીન હોય રસ્તાના કાંઠા હોય નદીઓના કાંઠા હોય ને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ દર વર્ષે જો આટલું કામ કરે તો પણ પૂરતા પ્રમાણમાં જંગલો જળવાઈ શકે લોકોને જાગૃત કરવા જોઈએ આ મહત્વનો પાઠ છે અત્યાર સુધી શું હતું કે ભાઈ સાપને લોકો ઘરે કે આસપાસ જોવા મળે તો મારી નાખતા પણ હવે લોકજાગૃતિ વધી છે લોકો સમજ થયા કે ભાઈ સાપનું પણ મહત્ત્વ છે તો આજે સાપને પકડવા વાળાને બોલાવતા હોય એને પાછા યોગ્ય રીતે એક જમીન હોય પડતર ત્યાં છોડી મૂકવામાં આવતા હોય આવા ઘણા પ્રાણીઓનું સંરક્ષણ અત્યારે શરૂ થયું છે તો લોકો જાગૃત થાય એને બચાવવા માટે એને રક્ષણ માટે તો આ બચી શકે એટલે વધુને વધુ લોકો જાગૃત બને કે ભાઈ સિંહનું મહત્વ શું સાપનું મહત્ત્વ શું કારણ કે ખબર જ નથી ભાઈ સાપ શું મહત્વનો આપણા માટે નુકસાનકારક છે એટલે લોકો મારી નાખતા હોય છે પણ જો આ બધું જાણે કે આહાર જાળ કેમાં સાપ શા માટે મહત્વનો છે તો લોકો સાપને બચાવવાનું કામ કરે અને અત્યારે ઘણા પ્રમાણમાં થઈ રહ્યું છે દરેક વ્યક્તિએ પોતાની રીતે જાગૃત થઈ અને આ પ્રયત્નો કરવા જોઈએ તો આજે આપણે વાત પૂરી કરીશું જંગલ અને वन्यજીવો મહત્વ શું એનાથી અત્યારે શું સ્થિતિ છે અને ઉપાયો શું કરવા જોઈએ નેક્સ્ટ વિડિયોની અંદર નવા એક નૈસર્ગિક સ્ત્રોતની વાત આપણે કરીશું